નમસ્તે વિદ્યાર્થીઓ, હું મકવાણા આરતી શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વિષય ગુજરાતીના આજના વિડીયોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વિષયમાં પૂરક વાચન પાઠ 4 મૂલ્યવાન ભેટનો અભ્યાસ કરીશું, જેના લેખિકા છે જ્યોતિબેન ગાંધી અને સાહિત્ય પ્રકાર છે અનુવાદ. પ્રસ્તુત જે પાઠ છે મૂલ્યવાન ભેટ, મૂલ્યવાન એટલે કે કિંમતી, તો પ્રસ્તુત પાઠની અંદર પ્રભુ એટલે કે ઈશ્વરના ચરણે ધરાતી ભેટ છે એ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, પણ આપનારનો જે ભાવ છે એ ભાવ મહત્વનો છે. અને ભાવથી ધરાયેલી એ કટાઈ ગયેલા સિક્કાની ભેટ કેવી મૂલ્યવાન થઈ બને છે એ વાત આ પાઠની અંદર રજૂ થઈ છે. તો સમજીએ પાઠ 4 મૂલ્યવાન ભેટ. ચીન દેશની આ વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. અનાથ એટલે કે નિરાધાર અથવા તો જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય એવું બાળક. તો આ 8 વર્ષની નાનકડી તાઓ છે એ અનાથ બાળા હતી. એના મા બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને જ ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. ઈશ્વરના દરબારમાં પહોંચી જવું એટલે કે મૃત્યુ પામવું. એ 5 વર્ષની હતી ત્યારે જ એના માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા. એટલે પાડોશીના લોકોએ એની સંભાળી લીધી હતી. સંભાળી લેવી એટલે કે દેખરેખ રાખવી. પાડોશના જે લોકો હતા એ જ એની દેખરેખ રાખતા હતા. આસપાસ રહેનારા સૌનું કામ આતાઓ છે એ કરી આપે અને એના કારણે એને પેટ પૂરતું ખાવાનું અને કપડાં મળી રહેતા. ગામમાં સૌ એને સ્નેહથી સાચવતા. એકવાર એક વેપારીની સ્ત્રીને આ છોકરી એટલે કે આતાઓ છે એ ખૂબ ગમી ગઈ અને એથી એને પોતાના ઘેર લઈ ગઈ. તાઓને કામ તો કરવું જ હતું, પણ અહીં એને એક ને એક ઘરની અંદર કામ કરવાનો પ્રસંગ ઉભો થયો અને અહીં ઘરમાં આખો દિવસ એને કંઈક ને કંઈક કામ પહોંચ્યા કરતું. આથી એને બહાર જવાનું બંધ થઈ ગયું અને પરિણામે બહારના એના જે મિત્રો હતા એ મિત્રો સાથે એની જે રમવાની, કૂદવાની અને ફરવાની જે મજા હતી એ મજા જતી રહી. પણ અહીં એને સૌના દિલ જીતી લીધા હતા. દિલ જીતી લેવા એટલે કે પ્રિય થઈ જવું. અહીં પણ એ બધાની પ્રિય થઈ ગઈ હતી. એને કદી કોઈ કામ બતાવવું ન પડે. વળી એક એક કામ એ ભારે ચીવટથી એટલે કે કાળજીથી કરી આપતી. વાસણ માંજીને અરીસા જેવા સાફ બનાવી દે. ફળિયું, ઓસરી ને ઓરડા વાળીને ચોખ્ખા ચણા એટલે કે સ્વચ્છ કરી દે. અને અનાજ સફાઈના કામમાં તો કશી જ ફરિયાદ ન આવે. તાઓ એવી બૂમ પાડતા જ જી કહેતી એ હાજર થઈ જતી. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા કરતા તાઓને એક કાટવાળો સિક્કો ઝડી આવે છે અને એને એ સિક્કો હાથમાં લઈ અને નિહાળ્યો એટલે કે જોયો અને એને ખુશી અનુભવી. થોડી વાર એને ઘસી જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાતી ન હતી. એણે એ સિક્કો છે એ પોતાના બૂટની અંદર મૂકી દીધો અને જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે એ આ કાટવાળા સિક્કાને ઘસ્યા કરતી. આમ એ ઉજળો બની ગયો, પણ અંદરનો જે કાટ હતો એ કાટ છે એ કેમે કરીને જતો ન હતો, પરંતુ છતાં પણ એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. મમતા બંધાવી એટલે કે પ્રેમ થઈ જવો. તાવોને એ કાટવાળા સિક્કા સાથે મમતા બંધાઈ ગઈ અને એણે કાળજીથી એ કાટવાળો સિક્કો સાચવી રાખ્યો. એને કાળજીથી સાચવીને રાખ્યો. એવામાં તાઓએ એકવાર ઘરના નોકરોને વાત કરતા સાંભળ્યા કે આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભિક્ષુ એટલે સાધુ, કે આપણા શહેરમાં બૌદ્ધ સાધુઓ આવ્યા છે અને ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે એ દરેક ઘરમાંથી કિંમતી એટલે કે મૂલ્યવાન વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ એક દિવસ એ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ
આપીશું. એટલે આ વાત સાંભળતા તાઓને વિચાર આવ્યો કે હું શું ભેટ આપીશ, મારી પાસે તો કંઈ નથી. અને સાચે જ એવું થયું કે બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એટલે કે એક બૌદ્ધ સાધુ એ વેપારીને ત્યાં આવ્યા. દીવાનખાનામાં આવીને સૌને એમણે વંદન કર્યા, ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી અને ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. પછી અંદર જઈ અને બધા પોતપોતાની ભેટ લઈ આવ્યા. આ ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન જડિત દાગીના હતા અને એની અંદર શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં કઈ ને કઈ આપ્યાનો સૌને સંતોષ અનુભવ્યો. એટલે કે ભગવાનની દિવ્ય મૂર્તિ છે બનાવવાની છે, એમાં પોતે કઈક ને કઈક આપ્યો છે એનો સૌને સંતોષ થયો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળજળિયા આવ્યા. આંખમાં જળજળિયા આવ્યા એટલે કે આંસુ આવ્યા, એની આંખમાં આંસુ આવ્યા. એની પાસે માત્ર એક નાનો સિક્કો જ હતો. સૌ જયારે આવી કિંમતી એટલે કે મૂલ્યવાન વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે પોતાનો કાંટવાળો સિક્કો આપે તો એ કેવું ખરાબ લાગે. એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી એટલે કે તુચ્છ ભેટની શી વિસાદ. વિસાદ એટલે કે મૂલ્ય. જ્યાં આવી મોંઘી વસ્તુની ભેટ મળતી હોય ત્યાં મારી આ મામૂલી ભેટની શું મૂલ્ય. હવે આ બૌદ્ધ ભિક્ષુ છે એ બધી જ વસ્તુઓ છે પોતાની જોડીમાં ભરીને વિદાય લે છે. પેલા ભિક્ષુની પાછળ પાછળ દોડીને તાઓએ એમને ઉભા રાખ્યા અને કહ્યું, મહારાજ મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે હું ધરું છું. એટલે પેલા ભિક્ષુએ એ સિક્કો પોતાના હાથમાં લઈને કહ્યું કે તને આ સિક્કો ક્યાંથી મળ્યો? એટલે તાઓએ કીધું કે મને રસ્તા પરથી ચડ્યો છે અને મેં એને ઘસીને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે અને મેં એને જીવની જેમ સાચવ્યો છે. જીવની જેમ સાચવ્યો એટલે કે ખૂબ જતન કરવું, મેં એનું ખૂબ જ જતન કર્યું છે. એટલે બૌદ્ધ ભિક્ષુ કહે છે, પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. એમ કહી અને એમણે એ સિક્કો પાછો આપી દીધો તાઓને અને એ ચાલતા થયા. એટલે તાઓને પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી અને એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને માટે મારી પાસે કશું જ મૂલ્યવાન એટલે કે કશું જ કિંમતી વસ્તુ નથી. હું કેવી કમભાગી છું એટલે કે હું કેવી કમનસીબ છું. એ નિરુપાય બની રહી, નિરુપાય એટલે કે લાચાર, એ લાચાર બની રહી અને અંતે પેલો સિક્કો એને પાછો પોતાના બૂટમાં મૂકી દીધો. હવે આ બાજુ ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને આ બૌદ્ધ જે સાધુઓ છે એ મઠમાં આવી ગયા. ધર્મગુરુએ આ બધા જ ઘરેણા છે એ મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા અને ત્યાર પછી તૈયાર થયેલો જે પ્રવાહી રસ હતો એ પ્રવાહી રસને એક મોટા બીબામાં, બીબુ એટલે કે કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું, તો આ બીબામાં ઢાળીને ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ આ શું, મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. આશ્ચર્યચકિત બની જવું એટલે કે નવાઈ પામી જવું. અરે આ શું, આ મૂર્તિના મુખ પર ના ખુશીના ભાવ કેમ છે? એટલે કે મૂર્તિ ઉપર ખુશીનો એક પણ ભાવ નથી. આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કઈક ખામી, ખામી એટલે કસર, કઈક કસર રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા છે કારણ કે ભગવાનની મૂર્તિ પર નાખુશીનો ભાવ હતો એટલે સૌ ચિંતા દૂર છે. એટલે મઠના જે વડા હતા એણે પોતાના બધા જ શિષ્યોને ભેગા કર્યા અને પૂછ્યું કે સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, કોઈને ફરજ પાડવામાં તો આવી નથી ને, અથવા તો કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે. ગફલત એટલે કે બેદરકારી. મઠના વડા છે શિષ્યોને કહે છે કે આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને બેદરકારી થઈ લાગે છે. એટલે એક ભિક્ષુ એ ઉભા થઈને કહ્યું કે મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો. એટલે મઠના વડાએ કહ્યું,
આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે છે એ અણમોલ ભેટ ગણાય. અણમોલ એટલે કે કિંમતી, કે આવા પવિત્ર કાર્યમાં જે વ્યક્તિ જે કંઈ આપે છે એ કિંમતી જ ગણાય. જેની પાસે અઢળક સંપત્તિ છે એ થોડા કિંમતી અલંકારો, કિંમતી એટલે કે મોંઘા અલંકારો આપે, અને એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં પણ કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનની ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ એટલે કે નાખુશ થાય છે. જાઓ જલ્દી જઈને એ ભેટ મેળવી લાવો. એટલે ભિક્ષુ કહે છે પોતાની ભૂલ સમજાઈ ગઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. ફરી પાછા એ બૌદ્ધ ભિક્ષુક છે એ પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા અને પેલી જે નાનકડી તાઓ છે એ તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું કે ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે. ભિક્ષુકે તાઓને કહ્યું, બહેન મારે તારી ક્ષમા માંગવાની છે, એટલે કે મારે તારી માફી માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, એટલે કે મેં તારી ભેટ સ્વીકારી નહોતી, પણ આજે હું તારી એ ભેટ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. એટલે તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા જ કર્યું. ઘરના નોકરોને પણ નવાઈ લાગી કે તાઓની ભેટ તો એવી તે વળી કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો જે સિક્કો હતો એ સિક્કો ખૂબ જ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યું અને ભિક્ષુકે સ્મિત સાથે એનો સ્વીકાર કર્યો અને તેને આશીર્વાદ આપ્યા. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી અને ફરી વાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ કાટવાળો જે સિક્કો હતો એ સિક્કાને પણ ઓગાળવામાં આવ્યો ને એ રસને ફરી વાર પાછો બીબામાં ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો, એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈ અને સૌને આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાઓનો તો આનંદનો પાર ન હતો. આમ મૂલ્યવાન ભેટ પાઠની અંદર પ્રભુને ચરણે ધરાતી ભેટ છે એ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, પરંતુ આપનારનો ભાવ મહત્વનો છે. એ પાઠ સરસ રીતે આ એક કટાઈ ગયેલા સિક્કા દ્વારા રજૂ થઈ છે. તો આમ મૂલ્યવાન ભેટ આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે.